नमस्कार दोस्तों, गुड मॉर्निंग, केम छो दोस्तों। समय छे, जमानो छे ईवी बसिसनो, एमां खास करीने अमदावाद जेवा शहेरमां ज्यां प्रदूषणनी मात्रा वधु होय त्यां ईवी बस वधुमां वधु दौड़े तेवुं नक्की करी रह्युं छे सरकार, अने साथे साथे ज टाटा मोटर्स। जी हाँ, टाटा मोटर्स स्मार्ट सिटी मोबिलिटी सोल्यूशन नामनी सर्विस जे हेन्डल कर रही है अमदावादमां अंदाजे 60 जेटली बसीस, तेनुं रिपेरिंग काम, तेनुं मेंटेनंस अने साथे साथे सर्विस जेना कारणे सुचारू रूपे दौड़ी रही है आ 60 बसीस। तो दोस्तों, आजना वीडियो में आपणे जाणीशुं के टाटा मोटर्स स्मार्ट सिटी मोबिलिटी सोल्यूशन शुं ऑफर करे छे पोताना कस्टमर ने, केवी सर्विस आपे छे, अने आजे आखो डेपो छे कई रीते रन करे छे अमदावादमां, जाणीशुं आ वीडियोमां। चालो तो दोस्तों, अत्यारे आपणे आवी गया छीए अमदावादना ए नारणपुरा डेपोमां के ज्यां टाटा मोटर्स लिमिटेडनी स्मार्ट सिटी मोबिलिटी सोल्यूशन लिमिटेड अलग अलग 60 जेटली ईवी बसने कंडक्ट करे छे, तेनी सर्विसथी लईने रिपेरिंग सुधीनुं तमाम कामकाज करे छे। तो आजे आपणे जाणीशुं के आ नारणपुरा डेपोमां स्मार्ट सिटी मोबिलिटी सोल्यूशन लिमिटेड द्वारा कई कई सर्विस तेमज कई कई कामगीरी करवामां आवे छे। टाटा मोटर्स स्मार्ट सिटी मोबिलिटी सोल्यूशन पोताना कस्टमरने शुं ऑफर करे छे? तो ऑफर करे छे वाहनोनुं मेंटेनंस, रिपेरिंग અને 24/7 સર્વિસ। જી હા, હવે દોસ્તો વાત કરીએ કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન જે સર્વિસ આ લે છે તેને શું ફાયદો થશે? તો ઘણા બધા ફાયદા થશે। એક તો છે ડ્રાઈવર સેફટી, વ્હીકલ એક્વિઝિશન, ટોટલ કોસ્ટ રિડ્યુસ। જી હા, કોસ્ટને રિડ્યુસ કરવામાં પણ આ જે સર્વિસ જે છે તે તમને ઉપયોગી થાય છે। આ ઉપરાંત ડ્રાઈવર એન્ડ કસ્ટમર સેટિસ્ફેક્શન છે એ તો હોય જ છે, સ્વાભાવિક રીતે જ ટાટા જે છે એના માટે જાણીતું છે। આ ઉપરાંત બીજો ફાયદો છે ફ્લીટ રિલાયબિલિટીનો, સાથે જ લોઅર ફ્યુઅલ કોસ્ટ આવે છે અને લોઅર મેન્ટેનન્સ કોસ્ટ આવે છે, એટલે ખર્ચ બચે છે, સાથે જે ડ્રાઈવરની સેફટી છે અને ઓવરઓલ કસ્ટમર જે છે તેને મળે છે સંતોષ। તો દોસ્તો, અમદાવાદમાં જે આ ડેપો છે ટાટાનો, જે ટાટા હેન્ડલ કરી રહી છે ટાટા મોટર્સ, તેની અંડરમાં 60 બસો છે ઈવી કે જે BRTSની અંડરમાં દોડી રહી છે અમદાવાદના રસ્તાઓ ઉપર। અને એ જે બસ છે 60 બસો, એને ચાર્જ કરવા માટે મારી પાછળ તમે અલગ અલગ જે ચાર્જિંગ સ્ટેશન જોઈ રહ્યા છો, જો આ ડેપોની વાત કરીએ અમદાવાદની, તો અહીંયા આવા અલગ અલગ 14 જેટલા ચાર્જિંગ સ્ટેશન છે ઈવી વ્હીકલ ચાર્જ કરવા માટે, ખાસ કરીને ડિઝાઇન કરવામાં આવ્યા છે ટાટાની બસને ચાર્જ કરવા માટે। એક સાથે 28 જેટલી બસ જે છે અહીંયા ચાર્જ થઈ શકે છે। અને જો ચાર્જિંગની ફૂલ ચાર્જની વાત કરીએ કેટલો ટાઈમ લે છે, તો અંદાજે 2 કલાક જેટલો સમય થાય છે કે જ્યારે ફૂલ બેટરી આ બસ જે છે એની ચાર્જ થઈ જાય છે। અને જો રેન્જની વાત કરીએ કે ભાઈ એક બસ માની લો કે ફૂલ ચાર્જ છે તો એ કેટલા કિલોમીટર સુધી દોડી શકે છે, તો એની રેન્જ છે 130 કિલોમીટર। જી હા, ફૂલ બેટરી જો હોય છે, માની લો કે મારી પાછળ એક બસ જે છે એ અહીંયા આવે છે અને ફૂલ ચાર્જ થાય છે, તો એ જ્યારે રન કરે છે ત્યારે અંદાજે 130 કિલોમીટરની એની એવરેજ છે કે એટલું જે ફૂલ બેટરીમાં એ બસ જે છે અમદાવાદના રસ્તા ઉપર દોડશે। અને જ્યારે એ જે છે 130 કિલોમીટરનું અંતર પૂર્ણ થઈ જશે અને બેટરી જ્યારે ડાઉન થશે ત્યારે ફરીથી અહીંયા આવશે આ ડેપોમાં અને ફરીથી તેને અહીંયા 2 કલાક માટે ચાર્જમાં લગાડવામાં આવશે, ફરીથી ફૂલ ચાર્જ થઈ જશે અને ફરીથી એ બસ તૈયાર હશે રસ્તાઓ ઉપર દોડવા માટે, પબ્લિક ટ્રાન્સપોર્ટ કરવા માટે। હવે જુઓ, આ છે ટાટા પાવર ઇઝી ચાર્જ, એટલે કે સરળતાથી ચાર્જ થઈ શકે તેવું ચાર્જિંગ સ્ટેશન, માત્ર ને માત્ર ડિઝાઇન કરવામાં આવ્યું છે ટાટાની ગાડીઓને ચાર્જ કરવા માટે, ટાટાની આ બસને ચાર્જ કરવા માટે। હવે એક સાથે 2 બસ જે છે અહીંયા ચાર્જ થઈ શકે છે, જો એક તમને ડેમો દેખાડી દઉં તો એક બસ, તો જુઓ આ 3 બસ ઓલરેડી ચાર્જમાં પડેલી છે, જેમ કે આ બસ જે છે એ આ ચાર્જિંગ સ્ટેશન છે ત્યાંથી એને પાવર આપવામાં આવે છે જુઓ। અને માની લો કે બીજી કોઈ બસને આ જ ચાર્જિંગ સ્ટેશનથી એક સાથે ચાર્જ કરવી હોય તો પોસિબલ છે। અહીંયા બીજો પોઈન્ટ છે કે જ્યાંથી આ બાજુ એ બસને ઊભી રાખવામાં આવે છે એને પણ ચાર્જ થાય છે, તો એક સાથે 2 બસ ચાર્જ થઈ શકે છે, જેથી બંને બસ જે છે ચાર્જ એક સાથે થતી હોવાના કારણે તમારો સમય પણ બચે છે અને માત્ર 2 જ કલાકની અંદર 2 બસ જે છે તે ચાર્જ ઇઝીલી થઈ શકે છે, સમયની પણ બચત અને સાથે સાથે ઘણા બધા ફાયદા। હવે જુઓ, અહીંયા એક બસ જે છે તે ચાર્જ થઈ રહી છે, આ ફૂલ ચાર્જ થતાં મેં તમને કહ્યું હતું તેમ 2 કલાક થશે। અહીંયા ચાર્જિંગ પણ અહીંયા છે અને આ છે ચાર્જિંગ સ્ટેશન કે જ્યાંથી પાવર આને આપવામાં આવે છે। 176 કેવીની બેટરી હોય છે, આમાં મજબૂત બેટરી ગણાય છે અને ફટાફટ જે ચાર્જિંગની વાત છે તે આ બેટરીમાં પોસિબલ હોય છે। આ બેટરીનું જે આયુષ્ય છે તે પણ વધુ હોય છે, એટલે કે આની જે આયુષ્ય મર્યાદા છે તે કમ્પેર ટુ બીજી જે બસ હોય છે એની કરતાં વધુ હોય છે, જેના કારણે રન પણ વધુ કરે છે અને ઓવરઓલ જે બસ જે છે તે વધુ સારી રીતે ચાલે છે અને જેના મિકેનિઝમ છે વધુ વ્યવસ્થિત રીતે રન કરી શકાય છે આને। તો દોસ્તો, આ છે ટાટા અલ્ટ્રા ઈવી, ટાટાની ઈવી બસ કે જે BRTSના રૂટ પર દોડે છે, આવી 60 બસ છે મેં તમને જણાવ્યું તેમ। હવે આ બસની થોડી સિટિંગ કેપેસિટી છે એની વાત કરી લઈએ, તો આ છે 24+1, જો તમે ગણશો
तो एक साथ है 24+1 की कैपेसिटी है आनी जो एकदम कम्फर्टेबल सीट है अने फुली एसी है स्वाभाविक है एवी गाड़ी है तमाम प्रकार की सुविधा है अने जे लोग उभा उभा पण ट्रावेल करता हे तेना माटे स्वाभाविक रीते अहीं जे छे पकड़वानी व्यवस्था है अने आखी तमे बस जोई लो सफाई ए टाटानो सौथी पहेलो मूळ मंत्र होय छे सफाई तो होय छे अने आ छे एनी सीट આજે પ્લસ એક જે છે એ અહીંયા આવે છે એક વ્યક્તિ અહીંયા પણ બેસી શકે છે હવે દોસ્તો જે પણ મુસાફરો મુસાફરી કરતા હોય છે ખાસ કરીને સિટીમાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં એ લોકોની જરૂરિયાતો શું શું હોય છે બરાબર છે એક જરૂરિયાત શું હોય છે કે ભાઈ એસી હોવું જોઈએ તો આ બસમાં ફૂલી એસી છે અને એકદમ સારું એસી છે એવું નહીં કે ભાઈ તમને માથામાં લાગે અને બીજું શું જોઈએ એ લોકોને કે ભાઈ સીટ સારી હોવી જોઈએ તો જો એકદમ કમ્ફર્ટેબલ થાય અને વ્યક્તિ બેસી શકે છે કારણ કે આમ અમદાવાદ જેવા શહેરમાં તમે જુઓ તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં જે લાંબા રૂટની બસીસ હોય છે એમાં લગભગ 1.5 કલાકથી 45 મિનિટ જેટલો સમય લાગી શકે છે તો સ્વાભાવિક છે કે જે વ્યક્તિ બેઠો છે એને કમ્ફર્ટેબલ સીટ જોઈએ તો સરસ મજાની સીટ છે કે જેમાં કોઈ ઇસ્યુ નથી અને બીજી ખાસ વાત એ છે તમે જોશો તો બે સીટની વચ્ચે જે ગેપ છે એ પણ ખૂબ સારો છે એટલે માની લો કે કોઈ ઉંમરલાયક વ્યક્તિ છે તો તે વ્યવસ્થિત બેસી શકે છે અને કોમન વ્યક્તિ પણ બેસી શકે જો સામાન તમે દેખાડો હું દેખાતો હશે ગેપ ઘણો વધારે છે તો આ એક ખાસિયત છે ટાટાની ગાડીઓની કે એમાં જે છે કમ્ફર્ટેબલ સીટ હોય છે અને બે સીટની વચ્ચે સારો એવો ગેપ હોય છે એટલે સારી એવી સ્પેસ હોય છે જેથી કમ્ફર્ટેબલ મુસાફરી રહે અને બાકી જે વધારાનું કામ છે તે પૂર્ણ કરે છે ગ્લાસ આ મોટો ગ્લાસ કે જેમાં એન્જોય કરી શકો છો તમે સફરને અહીંયા બેસી જાઓ અને સાથે જ સફરને એન્જોય કરો બહારના નજારાને એન્જોય કરો આ છે એસી માટેના પોઈન્ટ જુઓ એકદમ ફૂલ તો ચાલો એક એક્સપિરિયન્સ પણ આપણે જોઈએ કે ભાઈ આ બસમાં આપણો એક્સપિરિયન્સ મુસાફરીનો કેવો છે આપણે અત્યારે ડેપોમાં છીએ એટલે કોઈ પેસેન્જર સ્વાભાવિક રીતે નથી હું છું અને ઇરશાદભાઈ છે જે આપણા ડ્રાઈવર છે એકદમ સ્મૂથલી ચાલી રહી છે અને અંદર જુઓ તમે કોઈ અવાજ નથી એક વખત ડોર ક્લોઝ થઈ ગયા પછી કોઈ અવાજ અંદર નહીં આવે ના તો એન્જિનનો ના તો એસીનો ના બીજો કોઈ અત્યારે આપણે ટૂર કરી રહ્યા છીએ આપણા જે ડેપો છે એની અને એના આધારે આપણને એ પણ ખબર પડી જશે કે ભાઈ મુસાફરી કેવી રહેતી હોય છે કેવી રહેવાની છે ચાલો પાછળથી પણ આપણે એક નજારાને જોઈ લઈએ એન્જોય કરી લઈએ ચાલુ બસમાં દોસ્તો તમે નહીં માનો પરંતુ હું પણ જ્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટની વાત આવે અમદાવાદ શહેરમાં ત્યારે મોટાભાગે હું ટાટાની બસ જ પ્રિફર કરતો હોઉં છું જે બીઆરટીએસ પર રૂટ પર દોડે છે અમદાવાદમાં બીઆરટીએસ રૂટ પર બીજી કંપનીની ગાડીઓ પણ દોડે છે અને ટાટાની ગાડીઓ પણ દોડે છે પરંતુ જે લોકો છે એ રાહ જોતા હોય છે કે ભાઈ ટાટાની બસ ક્યારે આવશે એમના રૂટ પર એનું કારણ શું છે એનું કારણ એ છે કે એમને વિશ્વાસ છે કે આ જે બસ છે એમને તેમના ગંતવ્ય સ્થાને સમયસર પહોંચાડશે વચ્ચે કોઈ જગ્યાએ બ્રેકડાઉન જેવી સમસ્યા નહીં નડે બીજી કોઈ પ્રોબ્લેમ નહીં નડે અને ખાસ વાત એ છે કે કમ્ફર્ટેબલ મુસાફરી તેમને કરવા પડશે તો તમામ કારણોસર અમદાવાદમાં બીઆરટીએસ રૂટ પર આ જે બસ છે ટાટાની ઇવી તે સૌથી લોકપ્રિય છે લોકોના પણ રિવ્યૂ જાણવાના મેં પ્રયાસ કર્યા હતા કારણ કે હું પોતે પણ મોટાભાગના દિવસોએ જ્યારે પણ ઓફિસે જવાનું હોય ઘરેથી ત્યારે હું આ જે બસ છે તે પ્રિફર કરું છું કે આ જ બસ એમાં મુસાફરી કરું હવે માની લો કે આ જે બસ છે ટાટાની એ બસમાં ચાર્જિંગની જરૂર છે અથવા તો કોઈ ટેકનિકલી ઇશ્યુ છે તો એ બસ ડેપોમાં આવી ગઈ છે હવે અહીંયાના જે નિષ્ણાતો છે તેને ચેક કરશે ચાર્જ કરશે અને જે પણ ખામીઓ હશે તેને દુરસ્ત કરશે તો એક બસ આવી ગઈ છે જોવામાં હવે આગળ શું પ્રોસિજર થાય છે હું તમને જણાવું તો દોસ્તો જ્યારે પણ ટાટાની કોઈ પણ જે ગાડી છે એમાં કોઈ પણ ખરાબી થાય છે અથવા તો રેગ્યુલર જે ચેકઅપ કરવાનું હોય છે તે ચેકઅપ થાય છે અહીંયા એક રીતે આ જગ્યાને તમે ટાટાનું સર્વિસ સ્ટેશન કહી શકો અહીંયા જો અલગ અલગ ટાયર છે માની લો કે ટાયર બદલવાના છે તો ટાયર અહીંયા બદલી જાય છે કોઈ બીજા સ્પેરપાર્ટ બદલવાના હોય તો એ બદલી જાય છે કોઈ સ્પેરપાર્ટ જે છે એને સમારકામની જરૂર છે તો એ પણ થઈ જાય છે બેટરીમાં કોઈ ઇશ્યુ છે તો બેટરી જે છે એનું ચેકિંગ થાય છે જે નિષ્ણાતો હોય છે ટાટાની ટીમના તેઓ રેગ્યુલર ચેકઅપ કરે છે અને અહીંયા ટાયર જે છે એનું પ્રેશર માપવામાં આવે છે આ ઉપરાંત ઓઇલિંગની વાત છે તમામ પ્રકારની કોઈ પણ સમસ્યા હોય તે તો અહીંયા ઉકેલવામાં આવે છે સાથે સાથે રેગ્યુલર નિયમ મુજબ જે પણ ચેકિંગ થતું હોય છે તે આ જગ્યાએ થાય છે જુઓ એક બસ ઓલરેડી અહીંયા જે છે પડેલી છે કે જેનું તમામ પ્રકારનું ચેકિંગ કરવામાં આવશે કે ભાઈ કોઈ ખામી નથી ને એસી બરાબર ચાલે છે બ્રેક બરાબર લાગે છે કે નહીં તમામ વસ્તુઓ અહીંયા ચેક થાય છે
અને ત્યારબાદ લીલી ઝંડી મળે છે નિષ્ણાતોની કે હવે આ બસમાં કોઈ ખામી નથી. ત્યારબાદ ફરીથી આ બસને દોડાવવામાં આવે છે રોડ ઉપર, એટલે કે જેમાં પબ્લિક હવે ટ્રાન્સપોર્ટ કરશે. અને પબ્લિકની સિક્યોરિટી ટાટા માટે મેઇન છે, એટલે થોડી પણ ખામીઓ તેઓ જે છે બરદાસ્ત નથી કરતા, અને થોડી પણ નાની અમથી પણ ખામીઓ જો હોય છે તો તેને દુરસ્ત કરવામાં આવે છે. બીજી ખાસ વાત એ છે કે અહીંયા જે એમ્પ્લોઈઝ છે, એટલે કે જે સર્વિસનું કામ કરે છે, એના માટે પણ ઘણા બધા નિયમો છે, અને દરેક નિયમો અહીંયા લખવામાં આવ્યા છે. જેમ કે અહીંયા લખેલું છે, બસકો રિપેર કરતા સમય વ્હીલ ચોક પ્રયોગ કરે, બરાબર છે. એમ અલગ અલગ લખેલું છે, અહીંયા લખેલું જુઓ તમે, ઇન્જિન સ્ટાર્ટ ન કરે બસ રિપેર હો રહી, એટલે મતલબ કે જ્યારે કામકાજ ચાલતું હોય ત્યારે ઇન્જિન સ્ટાર્ટ ના કરતા. સામે લખેલું છે, બસ પીછે કરતે સમય સહાયક કી મદદ લે. તો અલગ અલગ સેફ્ટી રૂલ્સ છે, અલગ અલગ નિયમો છે જે એમ્પ્લોય માટે પણ લાગુ પડે છે કે જેના કારણે કોઈ દુર્ઘટના પણ ના થાય અને જે પણ કામ થઈ રહ્યું છે તે ચોકસાઈથી થાય, તે વ્યવસ્થિત થાય, 100% થાય. હવે દોસ્તો, આ જે સર્વિસ સ્ટેશન છે તેમાં પણ અલગ અલગ વિભાગો છે. જેમ કે અહીંયા છે એલાઇનમેન્ટનો વિભાગ, અહીંયા છે એક્સિડન્ટ માટેનો વિભાગ, 10 ડેઝ ડોકિંગ, અને ત્યાં છે ઇન્સ્પેક્શન. એટલે જે જે બસમાં જે જે પ્રોબ્લેમ હોય તેના માટે અલગ અલગ એક જો તમે પાર્ટીશન ટાઈપનું કરી દેવામાં આવ્યું છે. દોસ્તો, હવે આ છે સર્વિસ સ્ટેશન ટાઈપનો આખો એરિયા. હવે એમાં જે અલગ અલગ સ્પેર પાર્ટની જરૂર પડે, અલગ અલગ ઓઇલિંગની જરૂર પડે, એના માટે અલગ વિભાગ છે, તમને દેખાડું. જેમ કે આ છે લ્યુબ રૂમ, અને નામ મુજબ જ એમાં લ્યુબ્રિકન્ટ્સ છે. જુઓ તમે, અલગ અલગ બેરલ ભરેલા છે. આપણે આગળ જઈશું શું શું છે. તો અહીંયા છે સ્પેર પાર્ટ સ્ટોર, અને નામ મુજબ જ અહીંયા શું હશે, અહીંયા હશે બસ માટેના અલગ અલગ સ્પેર પાર્ટ. જુઓ, જે પણ જરૂર પડે છે ટાટાના જેન્યુઅન સ્પેર પાર્ટ અહીંયા હોય છે, કે જે લગાડવામાં આવે છે બસમાં જ્યારે જ્યારે પણ કોઈ ખામી સર્જાય, કોઈ તકલીફ સર્જાય, અને જે પણ ખામી સર્જાય એના તમામ સ્પેર પાર્ટ અહીંયા મળી જાય છે. આખો સ્પેશિયલ રૂમ છે, અહીંયા સ્ટાફ છે, દરેક વસ્તુની એન્ટ્રી થાય છે, અને ત્યારબાદ જે પણ પાર્ટ્સની જરૂર હોય છે જે પણ બસને તે લગાડવામાં આવે છે. માની લો કે કોઈ સમારકામથી વ્યવસ્થિત થઈ જતું હોય તો એ પોસિબલ હોય તો એ, અને બાકી જો ચેન્જ કરવાનું આવે તો એ પણ ચેન્જ થઈ જાય છે. અહીંયા આ છે આ સ્પેશિયલનો રૂમ, અને અહીંયા છે ટાયરનો રૂમ, અને નામ મુજબ જ અહીંયા છે ટાયર. જ્યારે પણ ટાયર બદલવાના હોય છે, અહીંયા સ્પેરમાં ઘણા બધા ટાયર હોય છે, જુઓ આ ટાયરોને લગાડવામાં આવે છે. આગળ આપણે જઈશું શું છે બીજું. તો અહીંયા છે રેસ્ટરૂમ, જે પણ સ્ટાફ હોય એના માટે. અહીંયા વોરંટી રૂમ છે, અહીંયા એક બીજો રૂમ છે. તો અલગ અલગ પ્રકારના રૂમ રાખેલા છે કે જ્યાં અલગ અલગ વસ્તુઓ રાખવામાં આવી છે. અને જુઓ, અહીંયા આખી જે તમામ ડિટેલ છે તે અહીંયા એક રીતે સ્ટોર કરવામાં આવે છે. અહીંયા ડેટા જે છે તેમાં જો ન્યૂ ટાયર અવેલેબલ કેટલા છે, 51 છે, સ્પેર ટાયર કેટલા છે, 15 છે, પંક્ચર ટાયર કેટલા છે, 9, એમ અલગ અલગ વિગતો અહીંયા લખવામાં આવી છે, જેથી અહીંયાનો જે સ્ટાફ છે એને પણ તમામ જાણકારી રહે કે ભાઈ આપણી પાસે કેટલો સ્ટોક છે સ્ક્રેપ ટાયરનો છે, ટોટલ ટાયર કેટલા છે, રિટેર્ડ ટાયર જે વોરંટી જે છે એ કેટલી છે, તમામ વિગતો અહીંયા લખવામાં આવેલી હોય છે. હવે જો બસની જે પીટ ઇન્સ્પેક્શન છે એની અલગ અલગ ડેટ લગાડવામાં આવી છે કે ભાઈ કઈ બસ જે છે એનું ઇન્સ્પેક્શન ક્યારે ક્યારે થયું છે. જો તમામ ડિટેલ અને તમામ તારીખ સાથે, જો 22/9/23 શું શું થયું, તમામ ડિટેલ અહીંયા એક બોર્ડ છે. ડોકિંગની જે ડિટેલ જે છે તે અહીંયા રાખવામાં આવ્યું છે. જુઓ, તમામ ડેટા સેફ સિક્યોર રીતે સાચવવામાં આવે છે, જેથી દરેક જે બસ છે એ ક્યારે ખરાબ થઈ હતી, એમાં કઈ કઈ વસ્તુઓ જે છે એડ કરવામાં આવી, કઈ કઈ સ્પેર પાર્ટ ચેન્જ કરવામાં આવે, દરેક વિગતો જે છે અહીંયા લખી નાખવામાં આવે છે, અને આવી રીતે જ મેન્ટેન કરવામાં આવે છે તમામ ડેટાને. હવે ટાટા મોટર્સ માટે સેફ્ટી અને હેલ્થ જે છે એ સૌથી પ્રાયોરિટીમાં હોય છે. તો અહીંયા તમામ વિગતો લખેલી છે કે ભાઈ કઈ રીતે એ લોકો સર્વિસ પ્રોવાઈડ કરે છે. બાકી આખી જે વ્યવસ્થા છે તે આ સર્વિસના ભાગરૂપે અહીંયા રાખવામાં આવી છે. હવે દોસ્તો, આ ડેપો જે છે એ રન કરવા માટે, બસની વાત હોય કે પછી વર્કશોપની વાત હોય, ટોટલ 210 જેટલા કર્મચારીઓ છે. જી હા, એમાંથી 130 માત્ર ડ્રાઈવર છે કે જેઓ અલગ અલગ શિફ્ટમાં BRTS રૂટ પર આ ટાટા જે છે તેની ઈવી ગાડીઓ દોડાવે છે. 130 તો એ થઈ ગયા ડ્રાઈવર, અને બાકીનો જે એસીનો જ સ્ટાફ છે, એટલે કે એસી જે વર્કર છે, તેઓ મારી પાછળ જે સર્વિસ સ્ટેશન છે, એટલે કે જ્યાં સર્વિસ કરવામાં આવે છે, સર્વિસ અલગ અલગ બસની જે કરવામાં આવે છે, ત્યાં એસી જેટલો સ્ટાફ ત્યાં રોકાયેલો રહે છે, તે પણ અલગ અલગ શિફ્ટમાં. તો ટોટલ મેં તમને કહ્યું તેમ 210નો સ્ટાફ અહીંયા ટાટા વતી કામ કરે છે, અને દરેક બસ જે છે સુચારું રીતે ચાલે તેની જવાબદારી લે છે. હવે દોસ્તો, જરા ટાટાના ડીપો જે છે એની સ્ટ્રેન્થની વાત કરો. તમે જુઓ, એક સાથે કેટલી બધી જે બસ છે તે ચાર્જ થઈ રહી છે. જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 બસ એક સાથે ચાર્જ થઈ રહી છે. સમયની પણ બચત થાય છે, અને એક સાથે આટલી બધી બસ ચાર્જ થતી હોવાના કારણે ફટાફટ જે રસ્તાઓ છે તેની પર દોડવા માટે અને લોકોની સેવા કરવા માટે પણ તૈયાર થઈ જાય છે. તો દોસ્તો, ટાટાની જે અલ્ટ્રા ઇવી જે બસ છે એની કેટલીક ટેકનિકલ મુદ્દાઓની વાત કરી લઈએ તો આની લેન્થ છે 9,220 mm, જ્યારે વાઇડ એ છે 2,340 mm,
સિટિંગ કેપેસિટી છે 24+1 પ્લસ ડ્રાઈવર, એટલે કે 25 મુસાફરો બેસી શકે છે અને એક ડ્રાઈવર. આગળ જો વાત કરીએ તો GVW છે 11,500 કિલો, અને ટોટલ બેટરી પેક કેપેસિટીની વાત કરીએ તો છે 177.8 kWh, અને જો ટોટલ બેટરી પેકની વાત કરીએ તો છે 2, અને એક બેટરી પેક કેપેસિટીની જો વાત કરીએ તો 88.9 kWh છે, અને વોલ્ટેજ રેન્જની જો વાત કરીએ તો 540 થી 720 kWh છે. અને વ્હીકલની જો સ્પીડની વાત કરીએ કે ભાઈ કેટલા સ્પીડમાં આ જે બસ છે તે દોડે છે, તો તે છે 80 કિલોમીટર પ્રતિ કલાક. અને સસ્પેન્શન ટાયરની જો વાત કરીએ તો એર જે છે, અને બેટરી ટાઈપની જો વાત કરીએ તો લિથિયમ ઇઓનની બેટરી છે, અને બ્રેક ટાઈપની જો વાત કરીએ તો ફ્રન્ટ ડિસ્ક રિયર અને ડ્રમ છે. હવે દોસ્તો તમને સવાલ થશે કે ભાઈ BRTS રૂટ પર ઇવી બસની જરૂર શું છે, તો મેઇન જરૂર છે પ્રદૂષણને અંકુશમાં રાખવાની. જી હા, આજે ટાટા મોટર્સની જે ઇવી ગાડીઓ છે તેમાં 0% પ્રદૂષણ ફેલાય છે, એટલે જે અત્યારે દેશ માટે સૌથી મોટી સમસ્યા છે પ્રદૂષણની, તેને અમદાવાદ શહેરમાં સીમિત કરી શકાશે એનો એક ફાયદો છે. અને એ જ કારણસર જે અમદાવાદ કોર્પોરેશન અને ગુજરાત સરકાર છે તેમણે આજે ટાટાની જે આ બસ છે તે અમદાવાદમાં લાવ્યા છે, અને આ જે BRTS રૂટ છે તેના ઉપર તે દોડાવી રહ્યા છે કે જેથી પેસેન્જરને તો ફાયદો થાય જ, સારી સુવિધા મળે, સારી મુસાફરી તેઓ કરી શકે, અને સાથે સાથે પર્યાવરણને પણ બચાવી શકાય. હવે આપણે જઈશું અમદાવાદના BRTS રૂટ પર. તો દોસ્તો અત્યારે આપણે આવી ગયા છીએ અમદાવાદના BRTS રૂટ પર, જયમંગલ નામનું જે સ્ટેશન છે BRTS નું, ત્યાં કોઈ બસ આવશે એમાં બેસીશું આપણે, અને લોકોનું રિએક્શન જાણીશું કે તેમને આ BRTS ની જે ઇવી બસ છે એની સર્વિસ કેવી લાગે છે અને ઓવરઓલ એમનો એક્સપિરિયન્સ કેવો છે. ચાલો તો દોસ્તો આ જે બસ છે તે જઈ રહી છે જયમંગલ, અને ઘણા બધા પેસેન્જર પણ અહીંયા બેઠેલા છે, તેમાંથી કેટલાક લોકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. અને આખો જે આ રૂટ જે છે તે અમદાવાદ BRTSનો રૂટ છે કે જ્યાં આ જે ટાટા મોટર્સની જે બસ છે ઇવી તે દોડી રહી છે. જો આખે આખો રૂટ તમને દેખાડી દઉં, સામે જે જનરલ પેસેન્જર હોય તેના માટેનો રૂટ છે, અને આ છે રૂટ આખો BRTSનો રૂટ. તો દોસ્તો આપણી સાથે બે પેસેન્જર છે, શું નામ છે આપનું અને આપનું નામ? તો દારાજી, આપણી જે આ બસ છે ટાટાની ઇવી ઇવી ગાડી છે જે BRTS પર રૂટ પર દોડે છે, તો એનો એક્સપિરિયન્સ તમારો કેવો છે? સંતોષકારક છે, સેટિસ્ફાઈડ છે, બરાબર ને? અચ્છા, તો દોસ્તો આપ બે લગભગ સ્ટુડન્ટ છો તમે, તો રેગ્યુલર તમે યુઝ પણ કરતા હશો, તો રેગ્યુલર બસ પણ મળી જતી હશે, બરાબર? કન્ટિન્યુ છે, ઓકે. તો દોસ્તો આ બે પેસેન્જર હતા કે જેઓ નિયમિત રીતે BRTS રૂટમાં સફર પણ કરે છે, અને સાથે સાથે ટાટાની જે આ બસ છે ઇવી એને યુઝ પણ કરે છે, તો બંનેનો એક્સપિરિયન્સ લગભગ લગભગ સારો છે, બધી તમામ જે બાબતો છે તેને લઈને તેઓ સંતોષકારક છે, બરાબર ને? હવે દોસ્તો મહાનગર અમદાવાદમાં BRTS જે છે તેને ચલાવે છે અમદાવાદ કોર્પોરેશન. વર્ષો થઈ ગયા જ્યારથી BRTSની બસીસ અલગ અલગ રૂટ પર અમદાવાદમાં ચાલી રહી છે, દોડી રહી છે, અને તેનો જે લાભ છે હજારો લોકો રોજ લઈ રહ્યા છે. હવે વાત કરીએ કે જે ટાટાને જે આ અલ્ટ્રા ઇવી છે, ટાટા અલ્ટ્રા ઇવી, એ ક્યારથી શરૂઆત થઈ? તો દોસ્તો એ દિવસ હતો 3 ડિસેમ્બર 2021 કે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટાટાની આ બસને લીલી ઝંડી આપી, અને તે સાથે જ સર્વિસ શરૂ થઈ ટાટાની ઇવી બસની. અને આજે એક પછી એક 60 જેટલી બસ સર્વિસ આપી રહી છે BRTS થ્રુ આખા અમદાવાદ શહેરમાં. તો દોસ્તો મને આશા છે કે ટાટા મોટર્સની આ સર્વિસનો વિડીયો કે કઈ રીતે તેઓ હેન્ડલ કરે છે 60 જેટલી ઇવી કાર, કઈ રીતે રિપેર કરે છે, કઈ રીતે મેન્ટેન કરે છે, અને કઈ રીતે અમદાવાદના BRTS પર રૂટ પર દોડે છે તેમની બસીસ, જે કસ્ટમર એટલે કે જે મુસાફરો છે તેમની સુરક્ષા એટલે કે સેફ્ટી, અને તેમને યોગ્ય સમયે પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચાડવાની જે આ સર્વિસ છે તેનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને શેર કરો, અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, અને માની લો કે જો તમે આ વિડીયોને ફેસબુક પર જોઈ રહ્યા છો તો મારા પેજને લાઈક અને ફોલો કરી લો. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.